નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપ રૂપ ચેનલ પર. તો આજે કોઈ ફિલ્મ વિશે વાત નથી કરવાનો કે કોઈ પણ અપડેટ નથી. જી હા, આ ફક્ત અને ફક્ત મારા મનની વાત છે. હું આ કોઈને રિપ્લાય આપવા માંગુ છું. વિક્રમ ટેટ, જી હા, આ કેપ્શનમાં લખેલું છે વિક્રમ ઠાકોર ટેટ અને આગળ લખેલું છે એક વિડીયો બનાવેલો છે. જી હા, હું નથી બોલતો પણ આ એક ઇન્સ્ટાગ્રામ પર મીમ્સ બનાવવામાં આવે છે કે જે મેમ્સ બનાવવામાં આવે છે એની વાત છે. જી હા, એક ક્રિએટર છે, એના બે પેજ છે જે ગુજરાતી મીમ્સ બનાવે છે કે મીમ્સ બનાવે છે એના વિશે વાત કરવાનો છું. જી હા, આ પાર્ટીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિશે બે ક્લિપ બનાવી છે. રોસ્ટિંગ કહી શકાય. જી હા, નોર્મલી ભાષામાં કહું તો કે આ આમના વિશે ખોટું કહી બોલ્યા છે એવું કહી શકાય. અને કમેન્ટ સેક્શનમાં બી ઘણી બધી ઓડિયન્સ જે નેગેટિવ લોકો છે કમેન્ટ કરી હતી. તો વિડીયો જોયા પછી મારાથી 3-4 દિવસથી કંટ્રોલ કરું છું કે કંઈ પણ ના બોલું, પણ બોલીશ નહીં તો આગળ પણ આવું થતું રહેશે. એટલે આના વિશે આપણી ઓડિયન્સ, આશિકો ચાહકો ફેન્સ, આ વિડીયોને તમે લાઇક ના કરતા, ડિસલાઇક ના કરતા, કશું જ ના કરતા તો ચાલશે. પણ એ પેજ પર જઈને એકવાર આશિક ચાહક ફેન ફોલોઈંગ શું છે એ અવશ્ય પાર્ટીને બતાવજો કે એ ભાઈને બતાવજો, એ વ્યક્તિને બતાવજો. જી હા, કોન્ટ્રોવર્સી કરવાનો કોઈ પણ સવાલ નથી થતો, પણ અહીંયા વાત છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની, તો અવશ્ય આ ફિલ્મની ચેનલ બોલશે. જી હા, ચૂપ નહીં રહીએ, કારણ કે આપણી ચેનલના સપોર્ટ એમના તરફથી જ મળે છે, એમના આશિકો ચાહકો ફેન્સ ઓડિયન્સ તરફથી જ. તો નાની મોટી બધી જ અપડેટ આપું છું, તો આ વિશે બી વાત કરીશ. જી હા, 100%. પહેલામાં પહેલી ક્લિપ બતાવું તમને, થોડું હું ક્લિપ એ કરીશ કારણ કે કોપીરાઇટ કે રિયુઝ કન્ટેન્ટ ના આવે. તમે જુઓ કે ભાઈ, એક બાજુ મલ્હાર સર છે ઉપર અને નીચે પ્રતિક ગાંધી છે, એવું ઉપર નીચે થઈ શકે છે, અને વચ્ચે લખેલું છે ડિબેટ. જી હા, હવે એટલે એમ કે કોમ્પિટિશન. જી આમ પછી વિક્રમ ઠાકોરને બતાવવામાં આવે છે અને નીચે લખેલું છે વિક્રમ ટેટ, કેપ્શનમાં એવું લખેલું છે. અને એ કહેવા માંગે છે કે આ બેનને હરાવી શકે છે કે નહીં, એવું કંઈક મતલબ થાય. તમને બધાને ખબર છે, હવે ટેટ લખ્યું છે એ બહુ ખોટું લાગ્યું કે ભાઈ આ ના લખાય. તમે ચલો કોમ્પિટિશનવાળું બનાવો છો, પણ અહીંયા આની પહેલાંના વિડીયોમાં મેં વાત કરી કે મલ્હાર સર છે, વિક્રમ સર છે અને યશ સર છે, ત્રણેય કોલેબ થઈને ફિલ્મ બનાવે તો અર્બન રૂરલના પહેલાં તો ભાગલા પડી જયેલા છે, એ બધા ઠીક થઈ જાય, એક ગુજરાતી ફિલ્મને ગુજરાતી ફિલ્મ નામ મળે એના માટે આપણે વાતો કરીએ છીએ. ને આ પાર્ટી ઊંધું જ કંઈક વિચારીને આવા મીમ્સ બનાવે છે અને કમેન્ટ સેક્શનમાં બી ઘણી બધી નેગેટિવ ઓડિયન્સ છે. જી હા, બીજો બી એક વિડીયો છે જેમાં એક ડાયલોગ વાગે છે, વિક્રમભાઈના અવાજ કોપી કરવાનો ટ્રાય કર્યો છે, રાધા રાધા, અને પછી એક ફ્લેશ છે જે વિક્રમભાઈને ફ્લેશ કરી દેવામાં આવે છે, એવું એડિટ કરવામાં આવ્યું છે, રોસ્ટિંગ વિડીયો બનાવવામાં આવ્યો છે, તમે એ ક્લિપ બી જોઈ શકો છો. હે અત્યાચારીઓ, તમારા અત્યાચાર નો સામનો. પછી યાર, આશિક ચાહક ફેન ફોલોઈંગ શું છે એ પાર્ટીને થોડી કહો. અને વાત રહી ચર્ચા એટલે કે બહેસ નહીં કે કોમ્પિટિશનની, તો અહીંયા કોમ્પિટિશન કોઈ નથી કરતું. ભાઈ હું કહું ઈચ્છું છું કે ભાઈ મલ્હાર સર બી બેસ્ટ છે, યશ સર બી બેસ્ટ છે, પ્રતિક ગાંધી બી સ્કેમ 1992 છે, એમની વેબ સિરીઝ જોરદાર ચાલેલી, એમનું બી એક અલગ માહોલ છે, એમની અલગ ઓડિયન્સ છે. તો અહીંયા કોમ્પિટિશનની વાત ક્યાંથી આવે છે? કોઈ કોમ્પિટિશન કરતું નથી. અને વાત રહી ફેન ફોલોઈંગની અને વિક્રમ ઠાકોરની, તો ઘણી બધી ઓડિયન્સ અત્યારની યંગ જનરેશન એમ કહે છે કે દેશી ફિલ્મો. તો ભાઈ તું ખાય છે ને, એ ખેડૂત પણ દેશી છે, કે પછી શાકભાજી છે, તું જે ખાય છે નોનવેજ સિવાય એ પણ દેશી લોકો જ બનાવે છે, કોમ્પ્યુટર પર નથી થતું કે નથી કોઈ એઆઈ બનાવતું. એટલે એમ ના કહીશ કે આપણી ગુજરાતી અમુક જે ફિલ્મો તમે દેશી કહો છો એ આપણું કલ્ચર છે, આપણી સંસ્કૃતિ છે, એ હકીકત છે કે નથી બોલિવૂડ ફિલ્મો જેવું કંઈ અહીંયા. ઓકે, એટલે એ વાત પર તમને ક્લિયર કરી દઉં કે તમને તમારી ગુજરાતી ફિલ્મો જોવામાં શરમ આવતી હોય, એમનું મજાક ઉડાડવામાં મજા આવતી હોય ને, તો ફક્ત અને ફક્ત 5 મિનિટ તમે ગઈને બતાવો અને તમારે ઓડિયન્સ કોઈને ગમે ગીતો તમારા. જી આ નોર્મલ લોકોની વાત કરું છું જે નેગેટિવ કોમેન્ટ કરે છે, બાકી ટેલેન્ટેડ લોકો બહુ છે. અને આ માણસ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એમને નથી લાગતું. જી હા, 2006માં જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પતી ગઈ હતી, કોઈ ફિલ્મો બનાવવા તૈયાર નહોતું કારણ કે લોસ જતું હતું ફિલ્મો, ત્યારે એકવાર પીઉને મળવા આવજે ફિલ્મ આવી અને એ ફિલ્મે ઘણા બધા ઓડિયન્સને અને ઘણી બધી ગુજરાત ગાંડું કર્યું અને જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગ્રોથ મળ્યો છે, પ્રોપરલી પતી ગઈ હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. કદાચ એ ફિલ્મ ના આવી હોત તો અત્યારે આપણે ગુજરાતી ફિલ્મો જોતા જ ના હોત, આપણે બીજી કન્ટ્રી એટલે કે સોરી આપણે બીજા રાજ્યની ફિલ્મો જોતા હોત, બીજા રાજ્યની આપણે ફિલ્મો જોતા હોત. તો જોઈ વિચારી બોલું કે આ વ્યક્તિ 2006થી અત્યાર સુધી પણ એમની એટલી જ ફેન ફોલોઈંગ છે. અને આશિકો ચાહકો ફેન્સની વાત કરું ને, તો ભાઈ મારી સાથે આવજો, કદાચ લાઈવ પ્રોગ્રામમાં તમને અનુભવ કરાવ કે આશિકી શું છે. ફિલ્મ જોવા આવજો સિંગલ સ્ક્રીનમાં,
કે ફેન ફોલોઈંગ શું છે, જે આશિકો છાગો ફેન છે, જે સાઉથ પર રજનીકાંતના છે, અલ્લુ અર્જુનના છે, એવા ગુજરાતમાં એક આશિક વર્ગ સમાજ છે જે વિક્રમ ઠાકોરને ચાહે છે. તો ગમે તે વ્યક્તિનું મજાક બનાવવું અને મીમ્સ બનાવવા કંઈ ખોટી વાત નથી, સારી વાત છે, પણ એના બી સારા યુઝ થાય. તમે બધા બી જાણો છો આપણી ગુજરાતી ઘણા બધા પેજ છે જે ઇન્સ્ટાગ્રામમાં ગુજરાતી ફિલ્મના ખૂબ સારા સારા મીમ્સ બનાવે છે. હું પણ જોઉં છું, એન્જોય કરું છું અને અમુક જગ્યાએ સારા યુઝ થાય છે. જી હા, તો આવા ખરાબ વ્યૂઝ માટે ખાલી કરતા હોય ને તો યુટ્યુબ ચેનલ ચાલુ કરી દો. પ્રોપરલી તમે પરફેક્ટ ઇન્ફોર્મેશન આપો. જો તમારે વ્યૂઝ જોતા હોય તો ગુજુ ફિલ્મનું એક્ઝામ્પલ જોઈ લો. મોસ્ટ ઓફલી વિક્રમ ઠાકોરના બધી જ વિડીયો પર 1000 પ્લસ વ્યૂઝ હશે, ગેરંટી મારી છે. જો વ્યૂઝ માટે બનાવો હોય તો સારા બનાવો. પેજ 1 લાખ સબસ્ક્રાઈબર ના થઈ જાય તો મને કહેજે ભાઈ. ઘણા બધા સ્ટેટસો વાળા છે જે વિક્રમભાઈના સ્ટેટસો બનાવે છે અને 1 લાખ સબસ્ક્રાઈબર છે ઇન્સ્ટાગ્રામ પર, સોરી ફોલોઅર્સ છે. તો આ પાવર છે અને આ આશિકી ચાહકો ફેન્સ છે. એમની વાત કરું છું તો ભાઈ એમના આશિકો ચાહકો ફેન્સને બહુ કદાચ વાયરલ તો થઈ છે એક મીમ્સ, પણ એમને ખબર નહીં હોય. ઇન્સ્ટાગ્રામ મોસ્ટ ઓફલી અડધી ઓડિયન્સ નથી વાપરતી. એમની આશિકી એટલી હતી કે ભાઈ લાઈવ પ્રોગ્રામમાં કે પછી એમને લવ લેટર લોહીથી લખેલી બ્લેડો મારેલા લવ લેટર મળેલા છે, ઘણા બધા ઇન્ટરવ્યૂઝમાં કહ્યું છે. અને એ વ્યક્તિ જે ગુજરાતી ફિલ્મમાં કદાચ ચાલુ કરી છે ફરીથી, જો એ ફિલ્મ જ ના આવી તો ફિલ્મો ના બનત પતી જાય. તો પછી અહીંયા આવા કોમ્પિટિશનની વાત નથી આવતી કે પછી આવા ખોટા ખોટા મીમ્સ બનાવવાની કંઈ જરૂર નથી. એ પેજનો હું સ્ક્રીનશોટ તમને થોડોક તમારી સમક્ષ રાખું છું, કંઈક તમે જવાબ આપી શકો છો. આશિકો ચાહકો ફેન્સ, વિડીયો લાઈક ના કરતા આપણો આજે ડિસલાઈક કરજો. તમારે કશું ના કરો તો કશું નહીં, કમેન્ટ બી ના કરશો, પણ તે આપણે એક રિપ્લે આપવાનો છે કે ભાઈ વ્યૂઝ માટે ના કરીશ. જો તારે વ્યૂઝ જ જોઈતા હોય તો સારા સારા કન્ટેન્ટ બનાવી અમારા જેવા વિડીયોઝ બનાવી, ખૂબ સારો રિસ્પોન્સ મળશે. આશિકો ચાહકો ફેન્સ ખૂબ પ્રેમ આપે છે. તો આવા મેમ્સ બનાવતા મને બી આવડે છે અને આવી હરકત કરતા પણ ના, કોન્ટ્રોવર્સી કરવા હું નથી માગતો. મહેરબાની કરીને આવા મેમ્સ ના બનાવશો. પર્સનલી મને બી હર્ટ થાય છે. તો ઘણી બધી અમારા કરતાં બી ગાંડા આશિકો ચાહકો ફેન્સ છે, ગુજરાતી ઓડિયન્સ છે, એમને કેટલું હર્ટ થાય. તો ખરાબ ના બનાવશો, સારું બનાવશો તો મારા તરફથી બી ફૂલ સપોર્ટ છે અને આ ઓડિયન્સ બી ફૂલ સપોર્ટ કરશે. તો આવા મેમ્સ બનાવવાનો કોઈ મતલબ નથી અને કોમ્પિટિશનની વાત નથી યાર. આની પહેલાંના વિડીયોમાં મેં એટલી મસ્ત આઈડિયા આપી કે ભાઈ આપણી ગુજરાતી ફિલ્મોના જે અર્બન રૂરલના ભાગલા છે એ ભેગા થઈને ગુજરાતી ફિલ્મ બને. તો મારું આ કહેવાનો મતલબ હતો, કદાચ હું વધારે બોલી ગયો હોય કે વધારે બોલાઈ ગયો તો સોરી, પણ આટલું રહેવાયું નહીં કારણ કે 3-4-5 દિવસથી મારામાં મીમ્સ આવેલી છે. કંટ્રોલ કરીને બેઠો હતો પણ પછી એમ થયું કે ભાઈ આ કલાકાર વિશે આવું ના બનાવાય. તો વિડીયોમાં બસ આટલું જ હતું કે મીમ્સ ના બનાવશો, બનાવો તો સારા બનાવો, બાકી આવું મજાક મસ્તી ઠીક છે, હવે મજાક ખુદી, પણ આટલું બધું બી ખરાબ ના હોય. બાકી ઓડિયન્સ એમની બહુ ચાહકો ફેન છે. મળી કંઈક ના વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ. વધારે બોલવું નથી હવે.